Tu già ti dico, andiamo a pensare mi porta da quando જોઠાનો પેલો પાછો ફરીથી સમજાવી દઉં અવયવ વાળો ચોથા દાખલાનું રકમ આમ છે કે અવયવ વાળો વિદ્યાર્થી મિત્રો તમારે અવયવ ભણવાના કાલે મેં તમને સમજાવ્યું હતું કે ત્રણ પદના તમારે ચાર પદ કરવા પડે એના માટે શું કહ્યું આપણે તો આપણે એ કીધું કે પહેલી રકમ હતી તમારી તમારી બાર એક સ્વર્ગ વત્તા બરોબર કયામાંથી બાર એક વર્ગ ઓછા સાત વત્તા એક કાયમો આપણે ફરીથી દાખલો સમજી લઈએ તો કે પહેલી રકમ કેમ છે રકમનો ગુણાકાર કરવાનો પહેલી રકમ કોણ બાર છેલ્લી રકમ કોણ એક એ બેનો ગુણાકાર એટલે બાર બારમાં ભાગ પાડવાના વચ્ચેનું પદ તમારે સાત આવવું જોઈએ તો આપણે કાલે સમજાવ્યું કે બાર એકા બાર તો નહીં હાલે શા માટે નહીં હાલે તો બાર ને તેર થાય આપણે જવાબ આવ્યો સાત થયેલો છે આ ભાગ પણ નહીં હાલે બીજા ભાગ પોતી પ્લસ એટલે પ્લસ કરવા થાય બીજા ભાગ ક્યાં કરીએ છ નો ભાગ છ રૂપા અને છ વત્તા બે એટલે આઠ આ પણ આપણે નહીં મળે આપણે છ રૂપા એટલે છ વત્તા બે કરોડ આઠ થાય એ પણ નહીં ચાલે તો બીજા બારના ક્યાં ભાગ પાડીએ જેથી કરીને સાત થાય તો ચાર એક બાર ચાર એક બાર ચાર વત્તા ત્રણ કરો એટલે આઠ મળી જાય હા મજો આવશે બોલાવી આવશે નહીં ચાર તેલમાં ચાર તેલમાં ચાર તેલ સાત થઈ ગયા સાત આપણે માઇનસ લેવા છે તો શું કરશું ચારે માઇનસ લેવા પડે અને ત્રણે માઇનસ લેવા પડે ત્રણ માઇનસ સાત મળે ચાર તેલમાં એટલે ચારે માઇનસ લેવા પડે ત્રણે માઇનસ લેવા પડે તૈયાર માઇનસ સાત મળે તો ત્રણ પદના કેટલા પદ બનાવશો આપણે ચાર ફરીથી સમજી લઈએ બાર એવા બાર પહેલા વચ્ચેનું પદ મળવું જોઈએ તો બાર એકા બાર તો નો છ દુ બાર એ નો તો બીજા ભાગ આપણે એવા મનમાં રાખવાના કે ચાર એ બાર તો માઇનસ ચાર લેવો માઇનસ ત્રણ લેવો એટલે છ માઇનસ સાત તો ભાગ આપણા ચાર એ બાર તો ત્રણ ના કેટલા પદ બનાવશો ચાર કઈ રીતે બાર એક સ્વર્ગ એમને ઓછા પેલું પદ એમને આ ભાગ છે ને એ વચ્ચે લખવા ભાગ છે ને તમારે લખવાના વચ્ચે એટલે હું ચાર એક લખું માઇનસ ત્રણ એક વત્તા એક હવે આ બધી રકમમાંથી આપણે સરખી રકમ બહાર લઈએ તો કે બાર અને ચાર બાર અને ચાર છે એ વિદ્યાર્થી મિત્રો બાર અને ચાર બાર ક્યાં પડવામાં આવશે અને ચાર ક્યાં પડવામાં આવે એ રીતે તમારે સામાન્ય લેવાનું તો બાર ક્યાં મળશે કે બાર ચાર એ અને ચાર તો કે ચાર એક ચાર બે ચાર ના પડવામાં આવશે ચાર એક બાર ચાર એક ચાર તો બે ક્યાં પડવામાં આવશે ચાર ચાર નો પાડો બાર આવવા જોઈએ તો ચાર ને બાર એટલે ત્રણ એક ચાર એકા ચાર એક એકસે નીકળી ગયો આ બે માંથી ચાર એક નીકળી ગયા આ બે માંથી કઈ નીકળે તો કે ના અહીંયા ત્રણ એકા ત્રણ ને એક 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 કેવાય પડશે અહીંયા જોઈ લો આ નિશાની માઇનસ કાઉન્સમાં
कौन एक्स वत्ता ने करते क्या थी जाए ना ना जीव माइनस निशानी तुम्हें सामान्य नहीं हो इतने पाचड़ी निशानी विरुद्ध थी जाए प्लस में को माइनस थी आना जीव कौन सा फसे इतने माइनस एक कहाँ अपना सीखा है तुम्हारे पाच कर बेहतर क्या कौन सी दिया तो क्या आना बराबर आप दसवें सुबह कौन सा बराबर एक कौन सा શું કહ્યું વિદ્યાર્થી મિત્રો બે કૌંસ સરખા હતા એટલે એક કૌંસ બાકી કોણ વહ્યું એ આપણે લખ્યું બાકી કોણ વહ્યું તો કે ચાર એક્સ અને બીજું કોણ વહ્યું એક તો આપણે અહીંયા શું કહ્યું ચાર એક્સ માઇનસ એક લખ્યું આ આપણે બોલવું પડે બહુ અગત્યની છે અવયવ ખાસ શીખી લેજો દસમામાં પણ આનો ઉપયોગ ત્રણ પદના ચાર પદ બનાવવાના એક રીત યાદ રાખજો ચાલો હવે આપણો દાખલો નંબર બે એનો બીજો દાખલો છે ચોપડીનો બીજો દાખલો તમારો છે જોજો આનો બીજો દાખલો તમને રકમાય રકમાય પછી તમને જોજો ખાસ એનો બીજો દાખલો છે શું રકમ આપી છે કે બે એક્સ નો વર્ગ વત્તા સાત એક્સ વત્તા ત્રણ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ છે તો ત્રણ ના આપણે ચાર બનાવશું ત્રણ પદ ના કેટલા પદ બનાવશું ચાર ચલો શું કરીએ તો કે પહેલી રકમ બે છેલ્લી રકમ ત્રણ પહેલી રકમનો અને છેલ્લી રકમનો ગુણાકાર કરવાનો ચાર પદ બનાવો તો પહેલી રકમ બે બીજી રકમ ત્રણ એ બે નો ગુણાકાર છ થશે છ ના એવા પાંચ કરો સાત મળવા તો એ છના ક્યાં ભાગ થશે વિદ્યાર્થી મિત્રો સાત મળે એવા તો કે ત્રણ નો છ તો નહીં ચાલે ત્રણ ને બે પાંચ થશે તો બીજા ક્યાં ભાગ થશું આપણે કે સાત મળે તો કે છ એક છ છ એક છ છ ને એક સાત મળી ગયા એટલે ત્રણ પદ ક્યાં બનશે તો કે છ એક છ છ ને એક કેટલા થશે સાત છ ના બીજા ક્યાં ભાગ પડશે ત્રણ ટુ છ ને છના બીજા ભાગ પડો તમે તો ત્રણ ને બે પાંચ થાય આપણે તો સાત લઈ આવવાનું છે આપણે લઈ આવવાની કરતા સાત તો આપણે છ એકા છ છ ને કેટલા થશે સાત ત્રણ નું છ પ્રભાવ આવશે ને ત્રણ પદ ના કેટલા પદ બધા વધતા જ છે એટલે આપણે વધતા જ શું ભાગ ત્રણ પદ ના આપણે કેટલા પદ બનાવશું ચાર પેલું પદ એમને વત્તા ક્યાં ભાગ પડ્યા છ એક છ એટલે વત્તા છ એક્સ વત્તા એક એટલે એક્સ વત્તા ત્રણ ત્રણ પદ ના કેટલા પદ પડ્યા ચાર પેલું એમને ભાગ ક્યાં પડ્યા છ એક છ છ વત્તા એક સાત છેલ્લું એમ ચાર પદ બની ગયા ચાર પદ માંથી તમારે શું કરવાનું છે તો કે બબે રકમ માંથી સામાન્ય કાઢો તો પેલા બે માંથી કુ સામાન્ય કરશે વિદ્યાર્થી મિત્રો જોઈ અહીંયા આપણે એક જ પાડામાં આવવા જોઈએ તો બે એકા બે બે તે છ ચાર તો બે એકા બે અને બે તે છ બે ના પાડામાં બે કેના પાડામાં આવશે બે તો આપણે સામાન્ય લેશું અહીંયા બે એકા બે બે ચાર એટલે બે બે એકા બે 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 છ એટલે બે સામાન્ય લઈ લીધા બે માંથી કોણ લઈ લઈએ આપણે નાની કાઢ લઈએ એક્સ ની બે અને એક્સ તો અહીંયા આપણે એક્સ તો કૌંસમાં શું વધશે તો બે તો નીકળી ગયા એક્સ વર્ગમાંથી એક એક્સ નીકળી ગયો
હવે આપણે શું કહીએ
क्या भाग पड़से 9 चौक 36 9 માંથી 4 કાય તો 5 મળે એટલે ભાગ્યા પડશે આપણે 9 ચોક 36 અને પ્લસ લે આવશે પ્લસ માં જે હોય તો વત્તા 9 થી 4 માઈનસ હાલો પહેલો પદ એમ એમ વત્તા કેટલા આવશે 9x ઓછા 4x ઓછા 6 3 પદ ના 4 પદ કેવી રીતે બન્યા पहले एकदम एम ने वत्ता नौ एक्स ऊंचा चार एक्स अन्य छेद पर माइनस छः त्राण पद ना चार पद बने ये वत्ता पांच आवे सुपर तत्ता अपने पची अपने जोई ले पहले एकदम एम ने ये भाग पाया नौ एक्स चार एक्स अन्य माइनस छः अबे पहला बेमानी इन्हें सामान्य नहीं हो छेला बेमानी सामान्य પહેલા બે બાજુ માં આવે કે 6 અને 9 તો 6 અને 9 માં શું સામાન્ય આવે 3 2 અને 3 2 તો કેટલા સામાન્ય આવશે બે માંથી 3 3 2 એક જ પાડામાં આવવા જોઈએ તો 6 એટલે શું થશે 3 2 અને 9 એટલે શું થશે 3 2 તો બે 3 ના પાડામાં આવશે તો 3 આપણે સામાન્ય નીકળી જશે x નીકળી જશે હવે અહીંયા 3 2 એટલે 2 મૂકવા પડશે 3 2 6 એટલે અહીંયા 2 મૂકવા પડે x માંથી 1 ગયો ગયો એટલે ખાલી x આવશે વત્તા 3 ના પરમ 9 આવવા દે તો 3 3 તો અહીંયા 3 આવશે 3 3 9 માઈનસ 4 અને 6 માંથી શું સામાન્ય આવશે 4 અને 6 માંથી તો 4 એટલે 2 અને 6 એટલે 2 3 તો આમાંથી તમારે સામાન્ય આવશે 2 4 એટલે 2 2 6 એટલે 2 3 તો આ બે માંથી કેટલા સામાન્ય નીકળશે 2 તો ક્રોસમાં આવે 2 2 4 ઓછા ને બદલે વત્તા બે દૂ ચાર બે તે છ એટલે બે નીકળી ગયા પછી બે તે છ એટલે કેટલા આવશે ત્રણ આના જેવો કૌંસ આવશે હવે બે કૌંસ ને આપણે એક વખત લખી લઈએ તો બે એક્સ વત્તા ત્રણ બાકી કોણ વધ્યું ત્રણ એક્સ માઇનસ બે આપણો અવયવ પડી ગયો ત્રણ પદના ચાર પદના લીધા ખાસ અરે તમને મગજમાં બેસે હજી એક દાખલો છે ચોથો ચોથા દાખલામાં હું કીધું છે ચોથા દાખલામાં તમને રકમ આપી છે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર ચોથા દાખલાની રકમ જોઈ લો ત્રણ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર તો શું કરશું વિદ્યાર્થી મિત્રો પહેલી રકમ ને છેલ્લી રકમ નો ગુણાકાર પહેલી રકમ ત્રણ ને છેલ્લી રકમ ચાર એ બે નો ગુણાકાર કરીએ તો ત્રણ નો ચાર નો ગુણાકાર કરો એટલે બાર બાર ના એવા ભાગ પાડો એક અવો જોઈ ત્રણ નો ચાર નો ગુણાકાર બાર થયા બાર ના એવા ભાગ પાડો એક મળે તો ક્યાં ભાગ પડશે ચાર તેરી બાર જો બાર એકા બાર નહીં આવે તો અગિયાર થાય બાર માંથી એક જાય તો માઇનસ એક અગિયાર થાય બીજા વાક્યા પહેલા છ દુ બાર તો છ માંથી બે જાય તો ચાર થાય એટલે એ નહીં આવે તો બીજા વાક્યા પહેલા ચાર તેરી બાર ચાર તેરી બાર તો ચાર માંથી ત્રણ જાય તો કેટલા મળે એક મળે પણ આપણો ભાગ કયો મળ્યો તો કે આ મળ્યો ચાર તેરી બાર આની પેલા સંધે એવું કે હાથ લઈ આવ્યો ચાર તેરી બાર અહીંયા આપણે કેટલા મળ્યો
बार अगर आपने माइनस लिया हो सकते तो 4 माइनस करवा दो है और 3 के बाद करवा पर से नहीं आपने माइनस के मिले 4 माइनस करिए और 3 प्लस करिए ત્યારે આપણે માઈનસ 1 મળ્યું હવે 3 વત્તા 4 પદ કરીશું તો પહેલું પદ કઈ રીતે થશે માઈનસ 4x પ્લસ પહેલું પદ તો 4x આવશે માઈનસ 4x બીજું આવશે 3x માઈનસ 4 3 પદના કેટલા પદ થયા પહેલી રકમ m ને જે ભાગ પડાયો ચાલો આજે આપણે અવયવના દાખલા શીખી લીધા બરાબર હવે આપણે શું કરશું એ તમને હોમવર્કમાં આપી દઉં આ જ રીતના દાખલા તમારે ભણવાના છે પ્રેક્ટિસ માટે તમને પાછા જેટલા દાખલા આપણે ગણ્યા ये दाखला पाचा तुम्हारे खास प्रैक्टिस में करवाना बराबर मैं हूं मार्क मां भी तो स्वाध्याय के पंचा दाखला नंबर 4 स्वाध्याय के पंचा दाखला नंबर 4 नो पेलो अन बीजू बराबर आपरे હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે લેસનમાં લખવાનું છે હવે જે પાંચમો અવયવ પાડો ને ચાર દ્વારા એ હું તમને અત્યારે શીખવીશ એ જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને ખાસ શીખવીશ કારણ કે અત્યારે જો તમને શીખવું તો તમને બરોબર વિદ્યામાં સમજાશે નહીં એટલે પાંચમો દાખલો જ્યારે સ્કૂલ ચાલુ થશે આપણે ત્યારે હું તમને કહીશ અત્યારે પાંચમો દાખલો પક્કો સ્વાધ્યાય 2.4 નો પાંચમો દાખલો અત્યારે પાઠ નથી કરવાનો બરાબર 2.4 નો પાંચમો દાખલો અત્યારે આપણે કરવાનો નથી અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું હવે 2.5 છે એમાં તમને સૂત્ર લખાવી દે છે એના ઉપરથી આપણે દાખલા આવશે બરાબર
જેમ જેમ દાખલો આવશે એમ સૂત્ર પ્રગટ થઈ જશે એની અંદર એટલે તમને એ સૂત્રનો ઉપયોગ કરવાની ખબર પડે આજે આપણે બે પોઈન્ટ પૂર કરીએ આવતીકાલે આપણું નવું ચેપ્ટર આવશે 2.5 એના આપણે દાખલા છેલ્લા અને અગત્યના છેલ્લા અને અગત્યના દાખલા કાલે આપણે 2.5 ઈ કરશું બરાબર આ તમારે લેસનમાં લખી નાખવાનું ખાસ સૂચનાવાનું 2.4 નો દાખલો 5 નો તમારે કરવાનો નથી ચલો રેડી આવજો આવતીકાલે પાછા